ગાહેરના આ પ્રોપર્ટી શોની ટેગલાઇન છે રાઇટ ટાઈમ રાઇટ વેલ્યુ. છેલ્લા ઘણા સમયથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં સ્થિરતા જોવા મળી છે. આ સંજોગોમાં હાલનો સમય એ પ્રોપર્ટી ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે એવું ડેવલપર્સ જણાવી રહ્યા છે. ઘર બનાવવું એ દરેક વ્યક્તિના જીવનનું સૌથી મહત્વનું સપનું હોય છે. ઘરનું ઘર ખરીદવા માટે વ્યક્તિ લાંબા ગાળાનું આયોજન કરે છે. આ સંજોગોમાં પ્રોપર્ટીના ભાવોમાં સતત વધારો થતા નાણાકીય આયોજન ખોરવાઈ જાય છે, ત્યારે હાલનો સમય અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતા લોકો માટે યોગ્ય હોવાનું ડેવલપર્સ જણાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં પ્રોપર્ટીના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. આ સંજોગોમાં ભાવ વધે એ પહેલા પ્રોપર્ટીની ખરીદી કરવી યોગ્ય રહેશે એવું ડેવલપર્સ જણાવી રહ્યા છે. અમદાવાદ એક બ્લેસિંગ એન્ડ ડિસ્ગાઈઝ જેવું છે કે અર્થક્વેક આવ્યો ત્યારે આપણે નવો જીડીસીઆર અહીંયા આગળ કરી શક્યા. એ દરમિયાન જે ડેવલપમેન્ટ પ્લાન બન્યો તેની અંદર જે R1, R2, R3 ઝોન રાખેલા હતા એમાં સળંગ રિંગ રોડને લીધે ડેવલપમેન્ટ ચારે બાજુ વિકસિત થયું છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આખો ઈસ્ટનો પટ્ટો હોય કે જ્યાં આગળ નવા મોડર્ન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થઈ રહ્યા છે. જેમ્સ પાર્ક જે બન્યું છે એની અંદર પણ કન્ઝમ્પશન બહુ માઇગ્રેશનનું છે. અને આજે સ્મોલ ઇન્ડસ્ટ્રીનો સ્કોપ ઓટોમોબાઈલ આવવાને લીધે નાની ઇન્ડસ્ટ્રીઓ જે પહેલાં અમદાવાદની અંદર હતી એ ખૂબ હવે સારી રીતે ચાલતી થઈ ગઈ છે. પ્રોફેશનલો પણ એટલા જ અહીંયા માઇગ્રેટ થઈ રહ્યા છે, કારણ કે બેક ઓફિસ તરીકે અમદાવાદ એક મોટું હબ છે. અને ચાર્ટર એકાઉન્ટન્ટ હમણાં જ અમે એસોસિએશનમાંથી લિસ્ટ લીધું તો 3800 ચાર્ટર એકાઉન્ટન્ટ અને 2700 આર્કિટેક્ટ અમદાવાદમાં કામ કરી રહ્યા છે. તો બીજા શહેરોને જે આ સપ્લાય થાય છે બેકએન્ડ વર્ક એની અંદર પણ પુષ્કળ માઇગ્રેશન છે. ગુજરાત બહારના મહારાષ્ટ્રથી ગુજરાતીઓ પણ ઘણા માઇગ્રેટ થઈ રહ્યા છે. NRIનો 5-10% બેક ટુ ગુડ અહીંયા આગળ પાછા આવીને વસવાનું આ છેલ્લા 2-4 વર્ષમાં વધ્યું છે. એવા સંજોગોમાં આ જે અફોર્ડેબલ હાઉસિંગની વાત છે તેનો સારો સપ્લાય અને સારા મકાનોની ઉપલબ્ધિ છે. આપ અહીંયા એક જ જગ્યાએ આવીને જોઈ શકે વ્યક્તિ તો ઘણો સમય બચાવીને પોતાનું ડિસિઝન ડ્રીમ હોમ લેવાનું પૂરું કરી શકે એવી છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી કુશમેન એન્ડ વેકફિલ્ડના તાજેતરના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડમાં વધારો થશે. અમદાવાદમાં થઈ રહેલ વિકાસને કારણે બહારના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં અમદાવાદમાં વસવાટ માટે આવશે. આ નવા વર્ગ માટે શહેરમાં નવા આવાસોની જરૂર પડશે. આ કારણે નોકરિયાત વર્ગને પરવડે એવા મકાનોની નવી માંગ અમદાવાદમાં ઊભી થશે. આજે માઇગ્રેશન નવા ધંધા રોજગાર અહીંયા આગળ ઊભા થઈ રહ્યા છે અમદાવાદમાં, એના લીધે જે વધ્યા છે ડિમાન્ડ એની સામે અત્યારે 29,000 મકાનની જ સપ્લાયની કેપેસિટી આ લાસ્ટ યરમાં થયેલી છે. હવે એ જે મકાનો છે એ એન્ડ યુઝર આ વર્ષે કન્ઝ્યુમ કરી લેશે અને નવો ડેવલપમેન્ટ પ્લાન આ વર્ષે જે રિલીઝ થવાનો હતો એ ડિલે થયો છે 8-10 મહિના માટે. એવા સંજોગોમાં જે R1 ઝોન જે અમે પૂરતો FSI 1.8 પ્રમાણે બાંધી શકીએ તેવી જમીનોનું બહુ જ ઓછું અત્યારે અસ્તિત્વ છે, તો એવા સંજોગોમાં અફોર્ડ કરી શકાય એવા હાઉસિંગ સ્ટોકની થોડીક ડેફિસિટ આવતા દોઢ વર્ષ દરમિયાન આવશે. એ હાલમાં ધ્યાને રાખી અને આ જેને લેવાનું છે અને કન્ઝ્યુમ કરવાનું છે તેવા વ્યક્તિઓ માટે ખૂબ અત્યારે ઉજળી તક છે. આગામી સમયમાં અમદાવાદનો વિકાસ ચારે દિશામાં થવાની શક્યતા છે, જેમાં પશ્ચિમ અમદાવાદમાં ઘુમા, શીલજ, શેલા અને સાણંદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો વિકાસ થવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અમદાવાદમાં ગોતા, અડાલજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ આવી શકે છે. આ તરફ પૂર્વ અમદાવાદમાં નિકોલ, દહેગામ અને નરોડા, જ્યારે દક્ષિણ અમદાવાદમાં વટવા, ન્યૂ મણિનગર અને હાથીજણ સહિતના વિસ્તારોમાં વિકાસ થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. રેસિડેન્શિયલની વાત કરીએ તો અત્યારે ચાંદખેડા, સુગડ એ નોર્થમાં ડેવલપ વધારે વિકસિત થઈ રહ્યા છે. વેસ્ટની અંદર ગોતાનો પટ્ટો છે, ત્યાં આગળ ખૂબ સારા અફોર્ડેબલ હાઉસિંગની પેલેટ અવેલેબલ છે. સાયન્સ સિટી રોડ ઉપર પણ આજે અફોર્ડેબલ હાઉસિંગની ઘણી સારી પેલેટ અવેલેબલ છે.
પાછા સાઉથમાં જઈએ તો પાલડીના વિસ્તારમાં જે પાછળના વિસ્તારમાં નવા ટીપી સ્કીમો થયેલી છે ત્યાં આગળના બે લોકેશન ખૂબ સારા વિશાલાની આજુબાજુમાં પણ થઈ રહ્યા છે. એનાથી ઉપર જઈએ તો નિકોલનો વિસ્તાર છે, એમાં બાપુનગર ઈસ્ટના આખા પટ્ટામાં નરોડા, કુબેરનગર દરેક જગ્યાએ અત્યારે મકાનોમાં નવી ટીપી સ્કીમોની અંદર ખાસું એવું કામ થઈ રહ્યું છે અને જેની અંદર અફોર્ડેબલ પેલેટ છે. કમર્શિયલમાં અમુક પર્ટિક્યુલર સ્ટ્રીપ જ વધારે સારી રીતે ચાલી રહી છે. પ્રહલાદનગર વન ઓફ ધેમ છે કે પ્રહલાદનગરમાં ઓફિસીસ વધારે સારી ચાલી રહી છે. 132 ફૂટના આજુબાજુના જે થોડાક પ્લોટો બાકી હતા એમાં પણ કમર્શિયલ બિલ્ડિંગો પતવાના આરે છે, તો એ એક સારો પટ્ટો છે કે જ્યાં ઓફિસ બિલ્ડિંગો સારા ચાલે છે. એસજી રોડ પરનો થલતેજ આગળનો પટ્ટો છે, ત્યાં આગળ નવા પ્રોજેક્ટ સારા ઓફિસ બિલ્ડિંગના બન્યા છે, હાઈકોર્ટની સામે નવા પ્રોજેક્ટ્સ બન્યા છે. એ બધા ઓફિસીસ માટે અત્યારે એસજી રોડ વધારે ધમધમી રહ્યો છે અને ભવિષ્યમાં આશ્રમ રોડ ઉપર આ રિવરફ્રન્ટ થવાને લીધે જ્યારે ઓક્શન થઈને લેન્ડ આવશે ત્યારે એ પોસિબલ થશે. છેલ્લા એક વર્ષથી અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રોપર્ટીના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. જોકે અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવોમાં ઘટાડો જોવા નથી મળ્યો. ડેવલપર્સના મતે વૈશ્વિક મંદીની અસર અમદાવાદને થઈ નથી, આથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોપર્ટીના ભાવમાં જે રીતે ઘટાડો થયો છે એ રીતે અમદાવાદમાં ઘટાડો જોવા મળે એવી શક્યતા ઓછી છે. ડિમાન્ડ અને સપ્લાયની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 30,000-35,000 નવા મકાનો બને છે, જ્યારે મકાનોની જરૂરિયાત આ આંકડા કરતા વધારે હોવાનું ડેવલપર્સ જણાવી રહ્યા છે. જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોપર્ટીના ભાવોમાં મોટો ફેરફાર આવેલો છે અને આંતરરાષ્ટ્રીય મંદીના લીધે ભાવો ઘણી જગ્યાએ ફેરફાર થયા છે અને ખાસ કરીને અમેરિકા કે યુરોપના દેશોમાં ભાવોમાં લગભગ 30-31% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે પહેલો પ્રશ્ન તો ઉપસ્થિત થાય કે શું ખરેખર આ સાચો સમય છે કોઈપણ જગ્યાએ પ્રોપર્ટી લેવા માટેનો? પણ જ્યારે એને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે ત્યારે સમગ્ર દેશની અંદર બીજા કોઈપણ શહેરોની સરખામણીમાં અમદાવાદ એ સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેટ્રો સિટી છે અને એમાં જે કંઈ સર્વે થયા છે તે મુજબ અમદાવાદમાં જે પ્રમાણે વિવિધ ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે, આઈટી સેક્ટર્સ ડેવલપ થઈ રહ્યું છે, એજ્યુકેશન હબ બની રહ્યું છે, જેમ્સ એન્ડ જ્વેલરીઝના ડેવલપમેન્ટ થઈ રહેલા છે, પોર્ટ માટેના જેટલા બી બંદરો છે તેની હેડ ઓફિસ અહીં થઈ રહી છે, લોજિસ્ટિક પાર્ક થઈ રહ્યો છે, ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ છે તે ઉત્તર ભારતનું પ્રવેશદ્વાર બની રહ્યું છે, કારણ કે દેશભરમાં જે કંઈ ટ્રાન્સપોર્ટેશનથી માલ આવતો હતો સાઉથના દરિયા કિનારે તે બધું હવે ગુજરાતના દરિયા કિનારે આવે છે અને હરિયાણા, ઉત્તરાંચલ અને એ બધા જગ્યાએ સપ્લાય થતો માલ પણ ગુજરાતમાં આવે છે, એટલે ગુજરાતમાં લોકોનું સ્થળાંતર વધી રહ્યું છે અને એ જ વખતે સાથે સાથે ગુજરાતમાં જે નવા વિકસી રહ્યા છે, આવનારા દિવસોમાં જે રીતે FDIનું ઇન્વેસ્ટમેન્ટ થવા જઈ રહ્યું છે, એ વખતે ચોક્કસપણે એવી ખાતરી છે કે અમદાવાદ એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેટ્રો સિટીનું જે પરિભાષા છે સાચા અર્થમાં ઉજાગર કરે. એવા સંજોગોમાં જ્યારે બીજા કોઈપણ શહેરની કમ્પેરિઝનમાં અમદાવાદના રેટ ખૂબ જ નીચા હોય. અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકામાં પ્રોપર્ટીના ભાવમાં અનેક ગણો વધારો થયો છે. આ કારણે અમદાવાદની નજીક આવેલા વિસ્તારોમાં પણ પ્રોપર્ટીના ભાવો રોકેટ ગતિએ વધ્યા છે. આ સંજોગોમાં અમદાવાદ રાજકોટ હાઈવેનો વિકાસ નોંધપાત્ર થયો છે, જેમાં અમદાવાદથી નજીક આવેલ બગોદરા 4 રસ્તા નજીક હાઈવેથી નજીકની પ્લોટિંગ સ્કીમોમાં રોકાણકારોનો રસ વધ્યો છે. આ પરિબળની અસરથી છેલ્લા 3 વર્ષમાં બગોદરા હાઈવે પર પ્રોપર્ટીના ભાવમાં અનેક ગણો વધારો થયો છે. આ કારણે બગોદરા નજીકની પ્લોટિંગ સ્કીમોમાં રોકાણકારોનો રસ વધ્યો છે. અત્યારે એટલા માટે રાઈટ ટાઈમ છે કે અત્યારે થોડી આમ લોકો એવું કહે છે કે બજાર થોડી સ્લો ચાલી રહ્યું છે અને જે અત્યારે દિવાળી પછી બજાર પાછું એકદમ હાઈ થઈ જશે ફરીથી આપણી યારની આ સરકાર આવશે તો, અને અત્યારે એકદમ રાઈટ ટાઈમ છે કેમ કે અત્યારે થોડી વૈશ્વિક મંદી છે અને અમદાવાદ માટે અને આજુબાજુના ડિસ્ટન્સમાં બહુ જ સારું પ્લોટિંગનું ડેવલપિંગ ચાલુ છે. એક તાજા સર્વે પ્રમાણે હાલમાં ગુજરાત રાજ્યના રિયલ એસ્ટેટ માર્કેટમાં અમદાવાદ શહેરનો હિસ્સો 42% જેટલો છે, જ્યારે 8 વર્ષ પહેલા આ હિસ્સો માત્ર 8% જેટલો હતો. આમ છેલ્લા થોડા વર્ષોમાં અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ અકલ્પનીય રહ્યો છે એમ ચોક્કસ કહી શકાય. કેમેરામેન હરીશ શર્મા સાથે હર્ષદ ગોહિલ, VTV અમદાવાદ.